નમસ્કાર દર્શક મિત્રો, મોસ્ટ આઈએમપી ડેલી કરંટ અફેરના જીકે ફોર ગવર્મેન્ટ એક્ઝામના 14 સપ્ટેમ્બરના એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. મિત્રો, વિશ્વ યુનિવર્સિટી રેન્કિંગ સામે આવી ચૂક્યા છે આ વર્ષના, તો એમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો એ ઓક્સફર્ડ યુનિવર્સિટી, બી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સી હાર્વર્ડ યુનિવર્સિટી, ડી MIT. મિત્રો, MIT પૂરું નામ થાય છે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર. તો પ્રથમ સ્થાને કોણ રહ્યું તેના વિશે માહિતી મેળવીએ તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી તેમાં પ્રથમ સ્થાને રહી છે. અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વાત કરીએ તો આ સતત ચોથી વખત છે જ્યારે એ પ્રથમ સ્થાન પર રહ્યું છે. અને આ જે સર્વે જે થયો હતો વિશ્વ યુનિવર્સિટીનો રેન્કિંગનો, તે સર્વે ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા થયો હતો. હવે મિત્રો, આમાં ભારતની વાત કરીએ તો ભારત માટે થોડા ખરાબ સમાચાર કહી શકીએ, કારણ કે આપણી એક પણ યુનિવર્સિટી વિશ્વની ટોપ 200 યુનિવર્સિટીઓમાં પણ આ વખતે સામેલ નથી થઈ, એવું પ્રથમ વખત થયું છે. 2012 પછી પ્રથમ વખત થયું છે કે આપણી એક પણ યુનિવર્સિટી ટોપ 200 યુનિવર્સિટીમાં પણ સામેલ નથી. આપણી જો સૌથી હાયર રેન્કની યુનિવર્સિટીની વાત કરીએ તો તેમાં IISc બેંગ્લોર અને IIT રોપર એ બેનો સમાવેશ થાય છે, જે બંને 301 થી 350 રેન્કની કેટેગરીમાં આવે છે. આગળ વાત કરીએ તો હાલમાં કયા હડપ્પા સ્થળના કબ્રસ્તાનની ખોદાઈથી મળેલા હાડપિંજરના DNA પર થયેલા અભ્યાસ મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની એક અલગ વંશાવલી હતી. હાલમાં જ હડપ્પા સંસ્કૃતિના કેટલાક સ્થળો પર ખોદકામ થયું હતું અને એ ખોદકામમાં જે હાડપિંજર મળ્યા હતા તેના DNAમાંથી એવું જાણવા મળ્યું કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી તેના લોકોની અલગ વંશાવલી હતી. તો એ કયા સ્થળ પરથી જાણવા મળ્યું છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો એ અલીગઢ, બી રાખીગઢ, સી ફૂપગામ કે ડી બાડમેર. તો આ માહિતી મળી છે રાખીગઢથી, બરાબર. હવે મિત્રો, આમાં એક ફૂપગામ નામની જગ્યા છે, બરાબર, જે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં છે, બરાબર. અમરાવતી જિલ્લો મિત્રો મહારાષ્ટ્રમાં પણ છે, જેવી રીતે તેલંગાણામાં છે એ રીતે, બરાબર. તો આ મહારાષ્ટ્રના ફૂપગામમાં જે છે ત્યાં હાલમાં જ આપણે જે તાપી નદી છે એ તાપી નદીની મુખ્ય સહાયક નદી એટલે કે પૂર્ણા નદી, એ પૂર્ણા નદીના કાંઠેથી ત્યાં લોહકાળના કેટલાક સાધનો મળી આવ્યા હતા, બરાબર. તો એ પણ તમે આમાં યાદ રાખી લેજો જેથી કરીને બંને વસ્તુ ભેગી ન થઈ જાય, બરાબર. આગળ વાત કરીએ તો વિશ્વ ક્રિકેટમાં 2 હેટ્રિક લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ છે. હાલમાં જ વિશ્વ ક્રિકેટમાં એક મહિલાએ હેટ્રિક લીધી છે અને હેટ્રિક લેતાની સાથે જ તેઓ પ્રથમ મહિલા બની ગયા છે જેણે મહિલા ક્રિકેટમાં 2 હેટ્રિક લીધી હોય, બરાબર. તો એ કોણ છે તેના વિશે આપણે જાણીએ તો એ એલિસ પેરી, બી મેગન શર્ટ, સી એકતા બિસ્ટ કે ડી સનામીર. તો આ ખેલાડી બની ચૂક્યા છે બી મેગન શર્ટ, જેઓ ઓસ્ટ્રેલિયાના છે અને તેઓએ હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝની સામે આ કારનામો કર્યો છે. તો મિત્રો, તેમણે 2 હેટ્રિક લીધી, તો 2 કઈ રીતે લીધી છે તેના વિશે માહિતી મેળવીએ તો તેમણે હાલમાં વેસ્ટ ઇન્ડિઝની સામે ODIમાં આ હેટ્રિક લીધી હતી, બરાબર. આની પહેલાં તેઓ T20માં ભારત સામે હેટ્રિક લઈ ચૂક્યા હતા. તો આ રીતે તેઓએ 2 હેટ્રિક લીધી છે અને આવી રીતે 2 હેટ્રિક લેનાર તેઓ પ્રથમ મહિલા બની ચૂક્યા છે. મિત્રો, જે બીજી તસવીર તમે જોઈ રહ્યા છો તે એકતા બિસ્ટની છે, બરાબર. હવે એકતા બિસ્ટ કોણ છે મિત્રો તેના વિશે માહિતી મેળવીએ તો એઓ પ્રથમ ભારતીય મહિલા છે જેમણે મહિલા ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ભારત માટે હેટ્રિક લીધી હોય, બરાબર. અને તેઓએ T20માં આ સિદ્ધિ હાંસલ કરી છે. તો એકતા બિસ્ટને તમે ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ તો રોનાલ્ડો લેટોન્જમ કયા ખેલ સાથે સંકળાયેલા છે. આમાં મિત્રો, રોનાલ્ડો જોઈને તમે ફૂટબોલ ટીક ના કરતા, જવાબ ફૂટબોલ નથી એમાં, બરાબર. તો કોણ છે તેના વિશે જોઈએ તો રોનાલ્ડો લેટોન્જમ તેઓ સાયકલિંગ સાથે જોડાયેલા છે. કેમ ચર્ચામાં છે તો એના વિશે મેળવીએ તો તમે જેને જોઈ રહ્યા છો તે રોનાલ્ડો છે, બરાબર. અને તેઓ ભારતના જ છે મિત્રો. તેઓએ હાલમાં જે એશિયન ટ્રેક કપ યોજાણો હતો દિલ્હીમાં, બરાબર,
એશિયન ટ્રેક કપ જે દિલ્હીમાં યોજાણો હતો તેમાં એને તેમાં તેઓએ જે છેલ્લો દિવસ હતો પૂર્ણાહુતિનો, જ્યારે ખેલ બધા સમાપ્ત થવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે તેઓએ પોતાનો ચોથો ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો, તો એટલા માટે તેઓ ચર્ચામાં છે. તો આ રોનાલ્ડોને પણ તમે યાદ રાખી લેજો. ફૂટબોલવાળા રોનાલ્ડો જે પોર્ટુગલ દેશના છે તે તો ખૂબ ફેમસ છે, હવે આ ભારતના સાયકલ ક્ષેત્રના રોનાલ્ડો પણ ભવિષ્યમાં ફેમસ થઈ જાય તો કહેવાય નહીં, બરાબર. આગળ વાત કરીએ તો પુલથીસી એક્સપ્રેસનું ઉદ્ઘાટન કયા દેશમાં થયું છે? એક ટ્રેન છે મિત્રો જેનું ઉદ્ઘાટન થયું છે, તો એ કયા દેશમાં થયું છે તેના વિશે માહિતી મેળવીએ તો એ શ્રીલંકા, બી નેપાળ, સી બાંગ્લાદેશ અને ડી થાઈલેન્ડ. તો આ ઉદ્ઘાટન શ્રીલંકામાં થયું છે, બરાબર. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચેન્નઈની આઈસીએફમાં ટ્રેન બનાવવામાં આવી હતી. આઈસીએફ એટલે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી. તો મિત્રો ચેન્નઈમાં નિર્મિત અને શ્રીલંકામાં જેનું ઉદ્ઘાટન થયું છે તે ટ્રેનનું નામ છે પુલથીસી એક્સપ્રેસ, બરાબર. આગળના પ્રશ્નની વાત કરીએ તો આઈઆરસીટીસીની દિલ્હીથી લખનૌ જતી તેજસ એક્સપ્રેસમાં યાત્રીઓને ખાલી જગ્યા રેલ યાત્રા વીમો વિનામૂલ્યે મળશે. મિત્રો આઈઆરસીટીસીની પહેલાં વાત કરીએ તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એનું પૂરું નામ થાય છે, બરાબર. અને તેના દ્વારા જાહેરાત થઈ છે કે દિલ્હીથી લખનૌ જે તેજસ એક્સપ્રેસ ચાલે છે એ તેજસ એક્સપ્રેસમાં યાત્રીઓને ફ્રીમાં વીમો આપવામાં આવશે. તો એ કયો વીમો કે વીમાની રકમ કેટલી છે તેના વિશે માહિતી મેળવી તો એ 5 લાખ, બી 15 લાખ, સી 25 લાખ કે ડી 10 લાખ. તો આ વીમાની રકમ 25 લાખ છે. મિત્રો તેજસ એક્સપ્રેસની અહીંયા વાત થઈ રહી છે, તો પ્રથમ તેજસ એક્સપ્રેસ ક્યારે શરૂ થઈ તે તમને ખ્યાલ હોવો જોઈએ. તો પ્રથમ તેજસ એક્સપ્રેસ મુંબઈથી ગોવા વચ્ચે 2017 મે 2017માં પ્રથમ તેજસ એક્સપ્રેસ શરૂ થઈ હતી, એ તમે અચૂકથી યાદ રાખી લેજો, બરાબર. આગળના પ્રશ્નની વાત કરીએ તો રમત મંત્રાલય દ્વારા કેટલી મહિલા ખેલાડીના નામ પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે? એ 9, બી 7, સી 10 કે ડી 8. તો મિત્રો 9 મહિલા ખેલાડીઓના નામ પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે. અને મિત્રો પ્રથમ વખત એવું છે કે પદ્મ એવોર્ડ માટે રમત મંત્રાલય દ્વારા જેટલા પણ નામ મોકલવામાં આવ્યા છે એ તમામે તમામ મહિલા છે. તો બહુ એક સારી વાત કહી શકાય અને ગર્વની વાત પણ કહી શકાય કે રમતના મેદાનમાં આ વર્ષે ભારતીય મહિલાઓએ એટલું બધું સિદ્ધિ હાંસલ કરી છે કે તેઓ ફક્ત મહિલાઓના જ નામ આ વખતે રમત મંત્રાલય દ્વારા પદ્મ એવોર્ડ માટે નોમિનેટ થયા છે. આના વિશે થોડી આગળ ડિટેલમાં ચર્ચા કરીએ તો જેટલા પણ લોકોના જે 9ના નામ નોમિનેટ થયા છે તેના તેમનું અહીંયા તમે તસવીરમાં જોઈ શકો છો, બરાબર. તેના વિશે આપણે પછી ચર્ચા કરીએ, પરંતુ એક નાની એવી ચર્ચા આપણે પહેલાં એ કરી લઈએ કે મેરી કોમજીને પદ્મવિભૂષણ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, બરાબર. અને પદ્મવિભૂષણ માટે નોમિનેટ થનાર તેઓ પ્રથમ મહિલા ખેલાડી બની ચૂક્યા છે અને કુલ એ 4થા ખેલાડી છે કે જેઓ પદ્મવિભૂષણ માટે નોમિનેટ થયા છે. જો એમને આપવામાં આવશે પદ્મવિભૂષણ, નોમિનેટ થયા છે એટલે લગભગ તો એમને એવોર્ડ મળી જ જશે, તો એ 4થા ખેલાડી બનશે કે જેને પદ્મવિભૂષણ મળે. હજી સુધી ફક્ત 4 જ ખેલાડીઓ, મેરી કોમ સહિત ફક્ત 4 જ ખેલાડીઓ એવોર્ડ મેળવી ચૂક્યા છે. 2008માં એક સાથે 3 ખેલાડીઓને એવોર્ડ મળ્યો હતો. કોને કોને મળ્યો હતો? તો વિશ્વનાથ આનંદ, સચિન તેંડુલકર અને એડમંડ હિલેરી. અને મિત્રો એડમંડ હિલેરીની વાત કરીએ તો તેમણે બહુ નહીં જાણતા હોય કોઈ, વિશ્વનાથ આનંદ અને સચિન તેંડુલકર તો સૌ જાણતા જ હશે, બરાબર. એડમંડ હિલેરી એ પર્વતારોહક હતા કે જેઓ ન્યૂઝીલેન્ડના હતા, તેઓને મરણોપરાંત પદ્મવિભૂષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જો વાત કરીએ તો પદ્મભૂષણ એવોર્ડ માટે આપણે પદ્મભૂષણ એવોર્ડ પણ મેરી કોમજીને 2013માં મળ્યો હતો અને પદ્મશ્રી તેઓને 2006માં મળી ચૂક્યો હતો, બરાબર. અને હવે જો વાત કરીએ બીજા એવોર્ડની તો એ પીવી સિંધુજીનું નામ છે. પીવી સિંધુ જેઓએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી છે હાલમાં જ, તેઓને પદ્મભૂષણ માટે નોમિનેટ કરાયા છે. અને આ અગાઉ 2015માં તેઓ પદ્મશ્રી પણ જીતી ચૂક્યા છે. અને આ બંને સિવાયની કુલ 7 બીજી મહિલા ખેલાડીઓ છે જેમને પદ્મશ્રી માટે નોમિનેટ કરાયા છે. તો આ માહિતી તમે અચૂકથી યાદ રાખી લેજો, તમને આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તો આમાંથી કોઈ ને કોઈ સવાલ તો આવી જ જશે. જે હવે કુલ જે 9 મહિલાઓ નોમિનેટ થઈ છે તેમના વિશે માહિતી મેળવીએ તો પ્રથમ તસવીર જે છે એ મેરી કોમની છે.
બીજી તસવીર જે છે એ પીવી સિંધુની છે, ત્રીજી તસવીરમાં જે છે એ હરમનપ્રીત કૌર છે, ચોથી તસવીર જે છે એ વિનેશ ફોગાટ છે, પાંચમી તસવીરમાં મનિકા બત્રા, છઠ્ઠી તસવીરમાં રાણી રામપાલ કે જેઓ આપણા હોકી ખેલાડી છે, સાતમી તસવીરમાં સુષુમા સિરૂર અને આઠમી તસવીરમાં જે છે એ તાસી અને નુસી બંને બહેનો છે. બરાબર, તો કુલ નવ મહિલા ખેલાડીઓ જે કઈ કેટેગરીમાં છે અને કઈ સ્પોર્ટ્સ રમે છે એ પણ તમે જોઈ શકો છો. અને મિત્રો નામ આઠ દેખાતા હશે પણ નવ છે, કારણ કે તાસી અને નુસી બંને બહેનો જે પર્વતારોહક છે તેમને પણ એવોર્ડ આપવામાં આવશે, એટલે કુલ નવ મહિલા ખેલાડીઓ થાય છે. આગળ વાત કરીએ તો આઈબીએની મેનેજિંગ સમિતિમાં સામેલ થનાર એમ એસ મહાબલેશ્વર કઈ બેંકના એમડી અને સીઈઓ છે? એ કરૂર વૈશ્ય બેંક, બી કોર્પોરેશન બેંક, સી કર્ણાટક બેંક કે ડી સિન્ડિકેટ બેંક. તો એમ એસ મહાબલેશ્વર એ કર્ણાટક બેંકના એમડી અને સીઈઓ છે કે જેઓને હાલમાં જ આઈબીએની મેનેજિંગ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. મિત્રો આઈબીએ એટલે ઇન્ડિયન બેંક એસોસિએશન, બરાબર, ઇન્ડિયન બેંક એસોસિએશન, જેની અંદર પબ્લિક સેક્ટર બેંક, પ્રાઇવેટ બેંક અને વિદેશી બેંકો કે જેમની ભારતમાં શાખા છે એ તમામ લોકોનો સમાવેશ એમાં થાય છે. તો તમને ક્વેશ્ચન એમ બની શકે કે કઈ બેંકનો સમાવેશ આઈબીએમાં નથી થતો, તો તે તમારે ધ્યાન રાખી લેવું. બરાબર, આઈબીએમાં કેનો કેનો સમાવેશ થાય છે એ તમને ખબર હોય તો તમને ખબર પડી જાય કે કેનો સમાવેશ નથી થતો. તો આઈબીએની અંદર પ્રાઇવેટ સેક્ટર બેંક, પબ્લિક સેક્ટર બેંક અને વિદેશી બેંક જેઓની ભારતમાં શાખા છે એ ત્રણે ત્રણનો સમાવેશ એમાં થાય છે. આગળ વાત કરીએ તો વ્હાઇટ વોટર રાફ્ટિંગ અભિયાન રુદ્રશિલા ક્યાં શરૂ થયું? બરાબર, એ નર્મદા, બી જેસલમેર, સી નૈનીતાલ કે ડી મનાલી. તો આ અભિયાન જેસલમેરમાં શરૂ થયું છે અને એટલા માટે શરૂ થયું છે કે મિલિટરી સ્ટેશનમાં કાલીધાર બટાલિયનના 75 વર્ષ પૂરા થવા પર આ રુદ્રશિલા નામના વ્હાઇટ વોટર રાફ્ટિંગ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો તમને ખ્યાલ હશે તો હારમાં થોડાક સમય પહેલાં નર્મદા ખાતે પણ આપણે કેવડિયા નજીક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આપણે ગુજરાતનું પ્રથમ રિવર રાફ્ટિંગ સ્થળ શરૂ કર્યું હતું. બરાબર, આગળના પ્રશ્નની વાત કરીએ તો અવકાશવિદોએ પહેલી વખત ક્યાં હેબિટલ એક્સપ્લોનેટમાં વાતાવરણમાં પાણી મળ્યું છે? બરાબર, તો એ K2-18b, બી S2-17 એ, સી SLM-2 કે ડી K2-15c. બરાબર, તો અવકાશવિદોને જે ગ્રહમાં પાણી મળ્યું છે એ છે K2-18b. બરાબર મિત્રો, આ ગ્રહ વિશે માહિતી મેળવીએ તો આ પ્રથમ ગ્રહ છે કે જે સૌરમંડળની બહારનો, આપણા સૌરમંડળની બહારનો ગ્રહ છે જેમાં વૈજ્ઞાનિકોને પાણી જેવા તત્વો દેખાઈ રહ્યા છે. અને આ ગ્રહ પૃથ્વી કરતાં લગભગ 8 ગણો મોટો છે, જેની અંદર હવે એના વાતાવરણમાં વૈજ્ઞાનિકોને પાણીના અંશ મળવામાં અને જીવન વિશેની સંભાવનાઓ દેખાઈ રહી છે. બરાબર, તો આ હતા આજના મોસ્ટ એમ્પ્રી કરંટ અફેર. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા કરંટ અફેર સાથે. જય હિન્દ, વંદે માતરમ.